હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત રજની, ઉમાશંકર જોશી. તમે ગુજરાતી સાહિત્યમાં આ નામ તો સાંભળ્યું જ હશે, કેમ કે ઉમાશંકર જોશીએ આપણને સૌ પ્રથમવાર જ્ઞાનપીઠ પુરસ્કાર અપાવ્યો છે. આજે હું તમને એમની એક કવિતા સંભળાવવાનો છું. કવિતાનું શીર્ષક છે ગાંધીગીરા. ગાંધી એટલે ગાંધીજી અને ગીરા એટલે કે વાણી, ભાષા સરસ્વતી, એટલે કે ગાંધીની ભાષા. કઈ ભાષા છે? ગુજરાતી જ તો ને, આપણા સૌની જે માતૃભાષા છે એ જ. તો હા, હું તમને જે કવિતા સંભળાવવાનો છું એમાં કવિશ્રી ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષાના ગુણગાન ગાયા છે, એટલે કે આપણી ભાષાનું વર્ણન કર્યું છે કે કેવી છે આપણી ભાષા, અને એ સાથે ગુજરાતી ભાષામાં એવા કયા કયા માનવંતા સર્જકો થયા ગયા છે, કયા કયા વિરલાઓ ગુજરાતી ભાષાને મળ્યા છે, એમની એક ટૂંકી યાદી આપણને આપી છે. તો ચાલો આપણે સૌ માણીએ કવિશ્રી ઉમાશંકર જોશીના શબ્દોને અને ગુજરાતી ભાષાના વૈભવને. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. અને એમાં કયા સર્જકો થયા છે? તો મળી હેમ આશીષ નરસિંહ મીરા, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ ને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાહનલે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. મિત્રો, આ કવિતાના શબ્દો જ એવા છે કે આપણને અંદરથી જ ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ ઉત્પન્ન કરે. અને અહીંયા જે ગુજરાતી ભાષાના તારલાઓનું જે એક લિસ્ટ આપ્યું છે ને, એ જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મારી અંદરથી એક ગમે તેવો બેસુરો પણ બેસુરો એક રાગ નિખરી આવે છે. કેવો રાગ? મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાનલે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી. મિત્રો, આશા રાખીશ કે આપ સૌને આ કવિતા ગમી હશે, અને જો ગમી હોય તો તમારા મિત્રો સુધી તેને પહોંચાડો. હું તમને ફરી મળું છું આવી જ નવી નવી રસપ્રદ કવિતાઓ સાથે. આવજો.